મિત્રો, આજે આપણે નિબંધ વિશે વાત કરીશું. તો નિબંધનું નામ છે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન. તો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, તો એમાં આપણે જોઈશું આપણે વર્ષ દરમિયાન ધાર્મિક છે, સામાજિક છે અને રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ. આપણે વર્ષ દરમિયાન જે તહેવારો ઉજવીએ છીએ, ધાર્મિક તહેવાર છે, સામાજિક તહેવાર છે અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ આપણા મહત્ત્વના રાષ્ટ્રીય તહેવારો છે. જે 15 ઓગસ્ટ છે અને 26 જાન્યુઆરી છે એ આપણા મહત્ત્વના રાષ્ટ્રીય તહેવારો છે. આ તહેવારો સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. આ તહેવારો સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. કારણ કે આપણો દેશ જ્યારે આઝાદ થાય અને આપણા સ્વતંત્રતા મળે અને એટલે આપણે ધૂમધામથી આ રાષ્ટ્ર તહેવાર આપણે ઉજવીએ છીએ. કારણ કે આપણે એમની ગુલામગીરી, અંગ્રેજોની ગુલામગીરીમાં એક હતા ત્યારે આપણે કશું જ નહોતા કમાતા, તો પણ કર આપણે આપવો પડતો હતો. ત્યારે આપણે એ કહે એટલું આપણે કામ કરવું પડતું હતું. અને આજે આપણે એટલી સ્વતંત્રતા મળી ગઈ છે જે આપણે પૂરું કામ આપણે જાતે કરી શકીએ છીએ. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો ત્યારે? તો 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યાર પછી બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આઝાદ થયા પછી જ ત્યારે બંધારણની એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોમાં બંધારણનો અભ્યાસ કરીને આપણા દેશના બંધારણની રચના કરી હતી. આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોમાં બંધારણનો અભ્યાસ કર્યો ને એટલે આપણા દેશના બંધારણની રચના એમણે કરી હતી. 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં રાવી નદીને કિનારે એક સભા યોજવામાં આવી હતી. 26 જાન્યુઆરીના દિવસે 1930ના દિવસે લાહોરમાં રાવી નદી છે એ નદીના કિનારે એક સભાની બેઠક કરવામાં આવી હતી. એમ ત્યાં જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા. એ વખત તેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. આ સભામાં પૂર્વ સ્વરાજની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ સભામાં પૂર્ણ સ્વરાજ્યની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. એ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં આપણે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો અને ત્યારથી જ આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દિન બન્યો. આથી જ દર વર્ષે આ દિવસે તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને આથી જ દર વર્ષે જ આ દિવસે એ તહેવાર આપણે ઉજવતા હોઈએ છીએ. તો પ્રજાસત્તાક દિને જાહેર રજા હોય છે. પ્રજાસત્તાક દિન હોય જ્યારે ત્યારે જાહેર રજા રાખવામાં આવે છે. શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શાળાઓમાં આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજીએ છીએ. તેમાં ધ્વજ ફરકાવવામાં આવે છે, ધ્વજને સલામી આપવામાં આવે છે. ધ્વજ પહેલાં ફરકાવીએ છીએ, પછી તેને આપણે સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત ગવાય છે. કેટલીક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત ઉત્સવ પણ યોજવામાં આવે છે. એટલે શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ઉજવાય છે, એની સલામી આપવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે અને અમુક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ, રમત ઉત્સવ પણ યોજવામાં આવતા હોય છે. કેટલેક સ્થળે પ્રભાત ફેરીઓ નીકળે છે. કેટલીક એટલે અમુક સ્થળે પ્રભાત ફેરીઓ બાળકો કાઢતા હોય છે. એમાં ઘણા લોકો જોડાય છે. એમાં ઘણા લોકો એમની સાથે જોડાઈ જતા હોય છે. તેઓ દેશભક્તિના ગીતો ગાય છે
અને તે બાળકો રેલી કાઢીને દેશભક્તિના ગીતો ગાતા જાય છે અને દેશપ્રેમને લગતા સૂત્રો પોકારે છે અને દેશને લગતા સૂત્રો પોકારતા રહે છે. ટીવી પર દેશભક્તિની ફિલ્મ દર્શાવવામાં આવે છે અને ટીવી પર આપણે જોઈએ છીએ પ્રસારણ તો દેશભક્તિની ફિલ્મો પણ જોવા મળે છે ને દેશભક્તિની ફિલ્મો પણ એ દિવસ બતાવતા હોય છે. દિલ્હીમાં ત્રણેય સેનાઓની ભવ્ય પરેડ યોજાય છે. દિલ્હીમાં આપણે જોઈએ તો ત્રણેય સેનાઓ જે સૈનિકો છે એમની પરેડ યોજવામાં આવતી હોય છે દિવસે અને રાષ્ટ્રપતિ તેઓની સલામી ઝીલે છે અને રાષ્ટ્રપતિ જે છે આપણા એ એમની સલામી ઝીલતા હોય છે. અહીં વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અહીં વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો જે રાખ્યા હોય એ યોજવામાં આવતા હોય છે. સરકારી મકાનો મોટી મોટી ઇમારતો રાત્રે રોશનીથી ઝરહરી ઉઠે છે. સરકારી જે મકાનો હોય છે અને મોટી મોટી ઇમારતો હોય છે તે રાત્રે એ લોકો રોશની કરતા હોય છે અને એ રોશનીથી જરૂર થઈ એ છે. આજે આપણો દેશનો તહેવાર છે એટલે આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. હજુ પણ આપણા દેશમાંથી ગરીબી બેકારી નિરીક્ષરતા અને અજ્ઞાત વહેમ અને અંધશ્રદ્ધા દૂર થયા નથી. હજુ આપણે દેશની અંદર આપણે જોઈએ તો ગરીબાઈ છે, બેકારી છે, નિરક્ષરતા છે, અજ્ઞાત છે, જે વહેમ છે અંધશ્રદ્ધામાં માનતા હોય છે એ હજી દૂર થઈ નથી. પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા દેશમાંથી આ બધા જ દૂષણોને દૂર કરવાનો સંપર્ક કરીએ છીએ. તો પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા દેશમાંથી આ બધા જ દૂષણોને દૂર કરવાનો એક સંકલ્પ કરીએ છીએ એટલે પ્રજાસત્તાકના દિનને નિમિત્તે આપણે આપણા દેશની અંદર આ બધા દૂષણો જે દૂર છે એ દૂર કરવાનો એ દિવસે આપણે સંકલ્પ કરતા હોઈએ છીએ. આપણે આપણા દેશને આબાદ બનાવવા માટે ઉદ્યમ કરીએ. આપણે આપણા દેશને આબાદ બનાવવાનો છે, દેશને પ્રગતિ કરવાની છે માટે આપણે તેને ઉદ્યમ કરીએ એટલે તેમાં નવું પરિવર્તન લાવતા રહીએ અને આ રીતે આપણે આપણો દેશ આઝાદ થયો છે એટલે એમાં કંઈ નવીનતા નવું પરિવર્તન દેશમાં આવતું રહે એવા કંઈક પરિવર્તનો કરતા રહીએ છીએ.